हेलो नमस्कार मित्रों, गुजराती कूकिंग चैनल में तमारू स्वागत छे। आजे आपणे बहारथी क्रिस्पी अने खावामां सॉफ्ट एवा एकदम टेस्टी घऊंना लोटना तीखा पुडला बनावीशुं। मित्रों तमे बेसनना के पछी चोखाना पुडला तो बनावीने खाधा ज हशे, पण जो आ रीते एकवार घऊंना लोटना तीखा पुडला घरे ना बनाव्या होय तो आ रेसिपीने घरे जरूरथी ट्राय करजो। अने आ पुडलाने तमे सवारना नास्तामां के पछी सांजनी हल्की फुल्की भूखमां बनावीने खाई शको छो। अने आ पुडलानो टेस्ट एटलो सरस छे के जो तमे आ रीते एकवार बनावशो तो वारंवार बनावानुं मन थशे। तो चालो एकदम टेस्टी घऊंना लोटना तीखा पुडला बनावानुं शरू करीए। तो हवे सौथी पहला बहारथी क्रिस्पी अने खावामां सॉफ्ट एकदम टेस्टी घऊंना लोटना तीखा पुडला बनावा माटे अहींया आपणे एक वाटकी जेटलो घऊंनो लोट लीधो छे। जे आपणे रोटली बनावा माटे लोट लईए ते ज लोट लीधो छे। तो हवे आपणे आ घऊंना लोटने एड करी दईए अने तेनी साथे आपणे तेमां अर्धी वाटकी जेटलो ઝીણો રવો લીધો છે। તો અહીંયા જો તમારી પાસે સૂજી હોય અને આ રીતનો ઝીણો રવો ના હોય તો સૂજીને મિક્સર જારમાં ક્રશ કરીને તેને આ રીતે ઝીણો કરી લેજો। અને હવે આપણે તેમાં અડધી વાટકી જેટલો ચણાનો લોટ એડ કરી દઈએ। તો અહીંયા ચણાનો લોટ અને રવાને આ લોટમાં એડ કરવાથી આપણા પુડલા એકદમ સરસ બનશે। અને હવે આપણે તેમાં એક મોટી ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ એડ કરી દઈએ। તો અહીંયા તમે મરચાંની તીખાશ તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો। તો હવે આપણે અહીંયા એક મીડિયમ સાઈઝની ઝીણી સમારેલી ડુંગળી લીધી છે, તો હવે આપણે ડુંગળીને એડ કરી દઈએ અને તેની સાથે આપણે તેમાં એક વાટકી જેટલી સમારેલી કોથમીર લીધી છે, તો હવે આપણે કોથમીરને પણ એડ કરી દઈએ। અને અહીંયા તમારે આ પુડલાની અંદર એક મોટી ચમચી જેટલી કસ્તુરી મેથીને હાથથી ક્રશ કરીને એડ કરવી હોય તો તમે કરી શકો છો। અને હવે આપણા પુડલાનો ટેસ્ટ વધારવા માટે આપણે તેમાં થોડા મસાલા કરી લઈએ। તો તેના માટે તેમાં એક મોટી ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરી દઈએ અને તેની સાથે આપણે તેમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દઈએ। અને હવે આપણા પુડલાનો ટેસ્ટ એકદમ સરસ આવે તેના માટે આપણે તેમાં એક મોટી ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરી દઈએ। તો દળેલી ખાંડને આ પુડલાની અંદર એડ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। અને હવે તેની સાથે આપણે તેમાં એક નાની ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈએ અને હવે આપણા પુડલાને એકદમ ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે આપણે તેમાં એક મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ। અને હવે આપણા પુડલાના બેટરમાં એકદમ સરસ શાઇનિંગ આવે તેના માટે આપણે તેમાં એક મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને હવે આપણે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ। અને હવે આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈને મીડિયમ કન્સિસ્ટન્સીનું, એટલે કે ના વધારે જાડું કે ના વધારે પાતળું, એ રીતનું પુડલા માટેનું બેટર બનાવી લઈએ। તો અહીંયા આપણે ચમચામાંથી પુડલાનું બેટર બને તે રીતનું બેટર બનાવવાનું છે। તો હવે આપણે આ રીતે વિસ્કરની મદદથી બેટરને સતત હલાવતા જઈને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ, જેથી આપણા બેટરમાં કોઈ પણ પ્રકારના લમ્સ ના રહે। થોડી વાર જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણે બેટરને એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે। તો હવે આપણે ઢાંકણ ઢાંકીને આ બેટરને લગભગ 5-10 મિનિટ સુધી રેસ્ટ થવા દઈએ। તો લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે, તો હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ સારી રીતે રેસ્ટ કરી લીધું છે। તો હવે આપણે આ બેટરમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને હવે આપણે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ। તો અહીંયા આપણું બેટર હજુ વધારે થોડું થીક છે, તો આપણે તેમાં થોડું પાણી ઉમેરીને આપણા બેટરને એકદમ સારી રીતે તેને મીડિયમ કન્સિસ્ટન્સીનું બનાવી લઈએ। થોડી વાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ સારી રીતે બની ગયું છે અને આપણા બેટરની કન્સિસ્ટન્સી આ રીતે આપણું બેટર ચમચામાંથી પડે તે રીતની હોવી જોઈએ। તો અહીંયા આપણું ઘઉંના લોટના તીખા પુડલા બનાવવા માટેનું બેટર એકદમ તૈયાર છે। તો હવે આપણે પુડલા બનાવવા માટે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર એક નોનસ્ટિક પેન ગરમ કરવા માટે મૂકેલું છે। પેન ગરમ થાય પછી તેમાં એક મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને હવે આ રીતે ભીના કોટનના કપડાને પેનની ઉપર ફેરવી લઈએ અને પેનનું ટેમ્પરેચર ડાઉન કરી દઈએ અને હવે આ રીતે થોડા સફેદ તલ પેનની ઉપર સ્પ્રિંકલ કરી લઈએ અને હવે બનાવેલા બેટરમાંથી એક મોટા ચમચા જેટલું બેટર પેનની ઉપર એડ કરી દઈએ અને હવે આ રીતે ચમચાની મદદથી એકદમ સારી રીતે મીડિયમ થિકનેસના ઘઉંના લોટના પુડલા બનાવી લઈએ। તો અહીંયા તમે તમારી પસંદ પ્રમાણે નાના કે મોટા પુડલા બનાવી શકો છો। તો હવે આ પુડલાની આજુબાજુ આ રીતે એક મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। થોડી વાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણે પુડલાની આજુબાજુ તેલ એડ કરી દીધું છે, તો હવે આ પુડલાનો દેખાવ એકદમ સરસ આવે તેના માટે આ પુડલાની ઉપર આ રીતે થોડા સફેદ તલ સ્પ્રિંકલ કરી લઈએ અને હવે આપણે આ પુડલાને લગભગ 2-3 મિનિટ સુધી થવા દઈએ। તો લગભગ 2-3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણા પુડલાની ઉપરની સાઈડ થોડી ડ્રાય થઈ ગઈ છે। તો હવે આ રીતે તવેથાની મદદથી આપણે પુડલાની સાઈડ ચેન્જ કરી લઈએ
तो अहीं मित्रों तमे जोई शको छो कि आपणा पुडलानी नीचेनी साइड एकदम सारी रीते शेकाई गई छे। तो अहीं आपणे बेसन अने सूजीने आ पुडलानी अंदर एड करवाथी तेनो देखाव अने टेस्ट खूब ज सरस लागे छे। तो हवे आपणे आ पुडलानी आजूबाजू आ रीते एक मोटी चमची जेटलू तेल लगावी लईए अने हवे आपणा पुडलानी नीचेनी साइड पण एकदम सारी रीते कूक थई जाय त्यां सुधी आपणे पुडलाने कूक करी लईए। तो अहीं आपणे पुडलाने कूक करती वखते गैसनी फ्लेम मीडियम टू लो ज राखवानी छे। बन्या छे ने मित्रों एकदम टेस्टी अने जोता ज खावानुं मन थई जाय एवा आपणा घऊंना लोटना तीखा पुडला। तो तमे आ रीते आ पुडलानी रेसिपीने घरे एकवार जरूरथी ट्राय करजो। तो अहीं आपणा पुडला बन्ने बाजु एकदम सारी रीते शेकाई गया छे। तो हवे आपणे तेने एक प्लेटमां काढी लईए अने हवे आ रीते बीजा बधा ज पुडला बनावी लईए। तो अहीं आपणा 15-20 मिनिटमां बनी जाय तेवा एकदम टेस्टी बहारथी क्रिस्पी अने खावामां सॉफ्ट एवा घऊंना लोटना तीखा पुडला बनीने तैयार छे। तो हवे आपणे आ पुडलाने टोमेटो केचअपनी साथे सर्व करीए। जो मित्रों तमे आ रीते घऊंना लोटना तीखा पुडलानी रेसिपीने घरे एकवार ना बनावी होय तो जरूरथी ट्राय करजो અને અમને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને અમારી આ રેસીપી કેવી લાગી। આઈ હોપ કે મિત્રો તમને આજની અમારી રેસીપી પસંદ આવી હશે। જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે જો મિત્રો તમે હજુ સુધી ગુજરાતી કુકિંગ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો જેથી અમારા બધા આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। અને તમને આ એકદમ ટેસ્ટી એવા ઘઉંના લોટના તીખા પુડલાની રેસીપી કેવી લાગી તે અમને નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તો આપણે ફરી મળીશું એક આવી જ નવી રેસીપીના વિડીયો સાથે। ત્યાં સુધી આવજો।